નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વસંતે વિદ્યાલય દ્વારા હું ડાંગ વર્ષનો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ઇંગ્લિશ ની અંદર આજે મહિલાના નામ લખતા શીખવાના છે. તો આપણે આગળ છે ને બારમા નામ લખતા શીખી ગયા, હવે આપણે આજે મહિલાના નામ લખતા શીખવાના છે. આને પણ આપણે છ છ સ્પેલિંગ દ્વારા જ પતા કરીશું. હવે પહેલો સ્પેલિંગ છે આ, તમારે બધા અનુસરણ મે ફોર લાઈન ની બુક જે તમારી પાસે છે એ બુક ની અંદર લખવાનું રહેશે. હવે આપણે સ્પેલિંગ લખવાની શરૂઆત કરીએ. પેલો છે જાન્યુઆરી નો, તો તમારે બધાએ તો સૌ પ્રથમ ત્રણ ત્રણ વાળા સ્પેલિંગ લખવાના થશે. પેલો અક્ષર કેપિટલ કરીને લખવાનો છે, જે એ એન યુ એ આર વાય. આમ છે ને ગટકા કરીને કરજો એટલે આ હશે, જે એ એન યુ એ આર વાય. એટલે અહીંયા લખવાનું જાન્યુઆરી. હવે તમારે છે ને અહીંયા આ સ્પેલિંગ ને ત્રણ ત્રણ વાર લખવાના હશે, જે એ એન યુ એ આર વાય. જાન્યુઆરી એટલે જાન્યુઆરી, ત્યારબાદ ફેબ્રુઆરી, એફ ઇ બી આર યુ એ આર વાય, ફેબ્રુઆરી, એફ ઇ બી આર યુ એ આર વાય, ફેબ્રુઆરી. અને પણ છે ને કટકા કરી અને પાકા કરીશું તો આપણને સરળતાથી યાદ થઈ જશે. પછી છે માર્ચ, એમ એ આર સી એચ માર્ચ, એમ એ આર સી એચ માર્ચ. ત્યારબાદ છે એપ્રિલ, એ પી આર આઈ એલ એપ્રિલ, એ પી આર આઈ એલ એપ્રિલ. ત્યારબાદ છે મે, તો એમ એ વાય મે. ત્યારબાદ છે જૂન, જે યુ એન ઇ જૂન, જે યુ એન ઇ જૂન. પેલો છે જાન્યુઆરી નો આપણે ફરી વાર રિવિઝન કરીએ, જે એ એન યુ એ આર વાય જાન્યુઆરી, જે એ એન યુ એ આર વાય જાન્યુઆરી. પછી ફેબ્રુઆરી, એફ ઇ બી આર યુ એ આર વાય ફેબ્રુઆરી. પછી છે માર્ચ, એમ એ આર સી એચ માર્ચ. પછી એપ્રિલ, એ પી આર આઈ એલ એપ્રિલ. પછી એમ એ વાય મે. ત્યારબાદ છે જૂન, જે યુ એન ઇ જૂન. હવે તમારે ફોર લાઈન ની બુક ની અંદર આ સ્પેલિંગ ત્રણ ત્રણ વાર લખવાના થશે અને બધા એ સ્પેલિંગ સાથે પાકા પણ કરતા જવાના છે. તો આના પછી ના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરી વાર મળીશું. થેન્ક યુ.